पठाण मूवी नो बेशरम रंग गीत वधु एक विवाद में सपड़ायो छे। बॉलीवुड अभिनेता शाहरुख खान और दीपिका पादुकोण की आगामी फिल्म पठाण रिलीज थया पहला ज विवाद में पटकाई छे, त्यारे बेशरम रंग गीत रिलीज थता ज लोकोना निशाने आवी गयु छे। बेशरम रंग गीत में दीपिका पादुकोण ने बिकनीना केसरी रंग ने लईने उठेला विवाद पण उग्र बन्यो छे। आ फिल्म 25 जान्युआरी रिलीज थनार छे, त्यारे थिएटर मालिकोए गृहमंत्री साथे मुलाकात करीने फिल्म रिलीज थाय त्यारे थिएटर ने सुरक्षा आपवा माटे रजूआत करी हती। नोंधनीय छे के बजरंग दळे आ फिल्म रिलीज न थवा देवाने पण चीमकी आपी छे। આવનારી 25 તારીખે ફિલ્મ પઠાણ રિલીઝ થવા જઈ રહી છે। એ ફિલ્મની અંદર એક ગીતની અંદર દીપિકા પાદુકોણ દ્વારા ન શોભે એવા ભગવા રંગની અંદર કપડાં પહેરીને બેશરમ રંગ શબ્દ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે, જેનાથી સનાતન હિન્દુ ધર્મનું અપમાન થયું છે। બજરંગ દળ કોઈ પણ સંભોગે આ અપમાન સહન નહીં કરે, અને અગર આ સીનો હટાવી દેવામાં આવ્યા હશે તો પણ બજરંગ દળ આનો વિરોધ કરશે। કારણ કે આજકાલ બોલિવૂડની અંદર એક ફેશન બની ચૂકી છે કે હિન્દુ ધર્મનું અપમાન કરો, એવી ફિલ્મો બનાવો અને પછી પાછળથી માફી માંગી લો અથવા એ સીનો હટાવી દો, એટલે આ એક પ્રમોશનનો માધ્યમ બની ગયું છે સનાતન ધર્મનો મજાક। એ બજરંગ દળ નહીં સહન કરે અને કોઈ પણ સંજોગોમાં ફિલ્મ રિલીઝ નહીં થવા દે। અને આ ફિલ્મની અંદર જે દીપિકા પાદુકોણ દ્વારા જે કપડાં પહેરવામાં આવ્યા છે, જે અશ્લીલ કપડાં પહેરવામાં આવ્યા છે, એનાથી અગર કોઈ પણ વ્યક્તિની વિકૃતિ જાગશે તો એનો ભોગ દીપિકા પાદુકોણ નથી બનવાની, એનો ભોગ સ્કૂલે કોલેજે આવતી જતી દીકરીઓ બનવાની છે। એ કોઈ પણ સમાજ નહીં હોય, માં બેન દીકરી કોઈ પણ સમાજ નહીં હોય, હિન્દુ હોય ચાહે મુસલમાન હોય, બજરંગ દળ એની રક્ષા કરવા કટિબદ્ધ છે। અને બજરંગ દળ કોઈ પણ ભોગે હિન્દુ સનાતન ધર્મની રક્ષા માટે, એના સન્માન માટે, માં બેન દીકરીઓના સન્માન માટે, એની રક્ષા માટે આ ફિલ્મ રિલીઝ નહીં થવા દે। શિયાની શરૂઆત થઈ ગઈ છે, ફૂલ ગુલાબી ઠંડી વર્તાય